ગઢપુરમાં મહારાજ બિરાજ્યા છે અને એક સમયે સવારનો 11-12 વાગ્યાનો સમય છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢપુરમાં લીમતરુના વૃક્ષ નીચે બેઠા છે દાદાના દરબારમાં, અને ત્યાં બ્રાહ્મણ રૂપે ફરી આવે છે. બધા આવીને બેઠા, કોઈ ઓળખ્યા નહીં, અજાણ્યો બ્રાહ્મણ છે. સભા ઉઠી એટલે મહારાજ કહે છે, ભૂદેવ ચલો જમવા. સ્વામિનારાયણ ભગવાન એમને જમાડવા લઈ જાય છે, પોતાની પ્રસાદી થાળમાંથી આપે છે, જમાડે છે, અને જમીને હાથ ધોઈ ચડું કરીને જ્યાં નીકળે છે, મહારાજ કે પેલા ભૂદેવને બોલાવો જોઈએ. હજુ જતાની સાથે પૂછે છે, જોડે રહેલા સેવકને કહે છે કે પેલા ભૂદેવને બોલાવો જોઈએ. ત્યાં ભૂદેવ અદૃશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. અરે મહારાજ, આવીને કહ્યું, મહારાજ એ કોણ હતું? એ તો નીકળતાની સાથે અદૃશ્ય થઈ ગયા, કોણ હતું? મહારાજ કે કોણ હતું એમ પૂછો છો ને, તો હવે અમે તમને જવાબ આપીએ. મહારાજ ત્યારે ભૂતકાળની વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે હિમાલય પર્વત એના મોક્ષ માટે, જેમાં એનો જીવ હિમાલયમાં જે જીવને મૂકેલો છે એ જીવ એના મોક્ષ કરવાને માટે અમારી પાસે આવ્યો હતો. આવું કર્યું હતું મહારાજે, ચરિત્ર આખો કીધું. એ ગોટલો ને છોતરું બધું અમે જમી ગયા હતા, તેદી પ્રસાદી નથી આપી અમારે, એનો મોક્ષ તેદી નહોતો કરવો, આજે કરવો હતો. એટલે અમે એને કહ્યું હતું સત્સંગમાં આવજે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, આટલામાં તમે આટલું બધું મોડું શું કરવા કર્યું? તેથી પતાવી દીધું હોત ને, એને પ્રસાદી આપીને એને ધામમાં મોકલી દીધો હોત, એને મૂર્તિનું સુખ આપી દીધું હોત, તો એનું કલ્યાણ પતાવી દીધું હોત તો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું જવાબ આપે છે સાંભળજો, જવાબ બહુ સાંભળવા જેવો છે. શ્રીજી મહારાજ કહે છે, તે દિવસે અમે સત્સંગમાં જો આવ્યા નહોતા, અમારે એ જીવને જો ત્યાંથી ઉઠાવી લઈએ તો બીજો કોઈ અમારો અપરાધી, કોઈ દ્રોહી જીવ બાકી હોય એને લાઇનમાં ઊભો રાખ્યો હોય, એ જીવને અંદર નાખવો પડે, એની બદલી કરવી પડે, ટ્રાન્સફોર્મેશન કરવું પડે, તો એ વખતે અમારી જોડે એવા અપરાધી જીવો કોઈ નહોતા. એટલે અમે અત્યારે સત્સંગમાં આવ્યા, અમે એવી લાઇન લગાડી રાખી છે, એટલે એકને એના બદલામાં મૂકી દીધો અને એને મુક્ત કરી દીધો. મુક્તો આપણે મહારાજ પાસે એ જ પ્રાર્થના કરવી કે હે મહારાજ, અમારો વારો ક્યાંય ચડી ન જાય એવી દયા કરજો મહારાજ. આ સ્વભાવ હોય તો સત્સંગમાં ટાળજો. મુક્તો, એક જણને જેટલા દર ભાળે ને એમાં અંગૂઠા નાખવાની ટેવ, જેટલા દર ભાળે ને એમાં અંગૂઠો નાખે. હવે ઉંદરડાનું દર હોય, ખિસકોલાનું દર હોય તો બહુ વાંધો નહીં, કીડી મકોડાનું હોય તો એ બહુ વાંધો નહીં, પણ જો મણીધરનું દર આવી જાય તો ભેલા ટટકાઈ દે ને, ભેલા ઠેકાણે પાડી દે ને, એમ કણાને ટેવ હોય. શું પેલા સ્વામી આવવાને, પેલા સાધુ આવવાને, પેલા હરિભગત આવવાને, પેલા હરિભગત આવવા, એમાં ક્યાંક જો મણીધર જેવા સાધુ આવી જાય અને એનો અપરાધ થઈ જાય તો દશા બગાડી નાખે ભાઈ, સમજ્યા, આ જીવનો નાશ કરી નાખે. માટે મહેરબાની કરીને એવી ટેવ ન રાખવી. આપણે આપણું કરી લેવું, ભેંસના શેંગડા ભેંસને ભારે કહેવત છે ને ભેલા, જે કરશે ભરશે. આપણે આ અવગુણ અભાવ ન લેવો, પરંતુ સાર અસારનો વિવેક જરૂર સમજવો, કે જેથી કરીને મોક્ષનો માર્ગ છે, જ્યાં અસાર દેખાતું હોય તો એથી છેટે રહેવું, પરંતુ અભાવ ગુણમાં આપણે ન પડવું. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 40મા વતનામ્રતની અંદર શ્રીજી મહારાજે પોતે એક દંડવત પ્રણામ અધિક કર્યો. આવો એક મહારાજનો શુક સ્વામીનો પ્રશ્ન આવે છે. શ્રીજી મહારાજે એક દંડવત અધિક કર્યો ત્યારે શુક સ્વામી મહારાજની જોડે રહેનારા, નિરંતર મહારાજનું એક એક ક્રિયાનું અનુસંધાન રાખનારા શુક સ્વામી મહારાજની આ ક્રિયા જોઈને, એક દંડવત અધિક કર્યો જોઈને પૂછે છે, હે મહારાજ, રોજ કરતા આજે તમે એક દંડવત પ્રણામ અધિક કેમ કર્યો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? મહારાજ કહે છે કે અમે આજે તમને બધાને શીખવાડવા માટે આ કર્યું. અમે એવું તમને શીખવાડી રહ્યા છીએ, મહારાજને માગવાનું ન હોય, કોની પાસે એને માગવાનું હોય? જે સનાતન અજોડ અદ્વિતીય સ્વરૂપ છે એને કોની પાસે માગવાનું હોય? પરંતુ મહારાજ એમ કહે છે કે તમે જ્યારે પૂજા કરો ત્યારે પૂજામાં પણ 5 દંડવત કરતા હોય તો રોજ એક વધારાનું 6 કરજો, 2-3 કરતા હોય તો 3 કરજો. અને મહારાજ કે અમારી પાસે માગજો કે હે મહારાજ, હે દયાળુ, હે રાજાધિરાજ, તમારા ભક્તનો મન કર્મ વચને અમારાથી કંઈ અપરાધ થઈ ગયો હોય, દ્રોહ થઈ ગયો હોય, તો એના પ્રાયશ્ચિત રૂપે આ એક દંડવત પ્રણામ અધિક કરું છું, મારી પર રાજી થજો. એનો અર્થ એવો નથી કે દ્રોહી ચાલુ રાખવાનો ને એક દંડવતે વધારાનો કર્યા કરવાનો, એવો અર્થ નહીં સમજવાનો. પાછો આ લાઈન જ બંધ કરવા જેવી છે. મુક્તો, આ લાઈન સારી નથી, સમજ્યા? જોજો, કાદવનો કાદવ પડ્યો હોય ને એનો ઢગલો પડ્યો હોય અને એમાં કોઈ ઢેખાડો મારે તો શું થાય? પહેલાં લુગડા બગડે. એ ધંધો કરવાની જરૂર શું છે? છાના માના બાજુમાંથી પસાર થઈ જાઓ,
એ ધંધો થાય પહેલા. કોઈ દિવસ ભગવાનના ભક્તનો, સંતનો પ્રેમાનંદ સ્વામીએ મહારાજ પાસે માગવાનું કીધું ને, ત્યારે પ્રેમાનંદ સ્વામીએ પ્રાર્થનામાં આ જ માગ્યું છે કે તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે ન થાય, દ્રોહ ક્યારે નવાય, સંગયનાદે મોક્તનો મોને નિત્ય આપો મોને રાય, એ વર માંગો છું. દયાળુ દયા કરીને તમારા કોઈ ભક્તનો અમારાથી દ્રોહ ન થઈ જાય. હું તો આપ સૌને એક પ્રશ્ન પૂછું કે ગમે એટલો માણસ કોઈ હોય, હવે માણસ માંડ 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 કંઈક પૂરું કરતો હોય. એક જણો હતો ને, એણે કંઈક પોતાની બચતમાંથી બસો પાંચસો ભેગા કરે, 25-25 હજાર ભેગા થયા હતા, અને એમાં કર્યો એક સટ્ટો, 5 લાખ રૂપિયા તૂટ્યા. ઓલી મૂડી તો સાફ થઈ ગઈ, પણ ઉપરથી માથે 2-5 લાખ રૂપિયાનું 2-4 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું. હું તો આપણે હવે માળા 2-5 ફેરવતા હોય, ક્યાંક 2-5 એકાદ બે વચનામૃત આવડતા હોય, તો ક્યાંક મંદિર કોક દાડો દેવ દર્શને જતા હોય, પુણ્યમ ક્યાંક કદાચ જતા હોય, અને હું તો થોડુંક વાટકડીનું શિરામણ જેવું ભેગું થયું હોય, અને એમાં એકાદ સટ્ટો થઈ જાય કે ભગવાનના સંતનો અને ભક્તનો અપરાધ થઈ જાય. આ સટ્ટો કહેવાય, તો મૂડી સાફ થઈ જાય ને પહેલાં, માથે ચડી જાય મોટું દેવું. માટે મહેરબાની કરીને આવા સટ્ટા ન કરવા બાપા. સત્સંગમાં આવ્યા પછી આટલું સમજી રાખું, હે મહારાજ, સત્સંગી જે તમારા કહાવે તેનો કે અભાવ ન આવે, દેશ કારણ ક્રિયાએ કરે કે દે તમને ન ભોલે હરે. હે મહારાજ, દેશ કાળ ક્રિયાને સંગે કરીને અમે તમને ક્યારે ભૂલી ન જઈએ. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું છે મહારાજ કે જ્યારે ભૂંડા દેશ કાળ ક્રિયાને સંગનો યોગ થાય ત્યારે ભગવાન ગૌણ થઈ જાય છે, અને એ સંગે કરીને જીવ અધોગતિને પામે છે. મુક્તો, હે મહારાજ, અમારી પર દયા કરજો કે અમને કોઈ દેશકાળ ન લાગે, કોઈ સંગ ન લાગે. કારણ કે જ્યારે સ્થિતિ બહુ સારી હોય, જોજો તમે, અને જ્યારે દેશકાળ બદલાય, સમય બદલાય, સ્થળ બદલાય, ત્યારે અમે તો દેશમાં ને વિદેશમાં જોઈએ છીએ કે જ્યારે ગરીબ સ્થિતિ હોય ને ભગવાનને વિશે જેવો ભાવ રહે ને, પછી પૈસો આવે, સંપત્તિ આવે, સુખ આવે, વિદેશમાં જવાનું થાય, ત્યારે ઘણું બધું બદલાઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાને વાતોમાં પ્રસંગ લખ્યો છે કે મહારાજ નિત્ય પ્રત્યે જ્યારે એક ગામમાં કાયમ માટે જતા, અને એ ગામમાં જાય ત્યારે એક હરિભગત હતો, તે ગામમાં સંતો આવવાના છે, મહારાજ આવવાના છે એવું જાણીને બે ગૌ, પહેલાના જમાનામાં ગૌ બોલાતું, બે ગૌ સુધી સંતોને મહારાજને લેવા જાય, અને જ્યારે મહારાજ રહે એટલા દિવસ જોડે રહે, અને મહારાજ જાય ત્યારે બે ગૌ વળાવટાવવા જાય, સમજ્યા, પોટલા ઉપાડીને લેવા જાય ને પોટલા ઉપાડીને વળોટાવવા જાય. ત્યારે શ્રીજી મહારાજને કાયમ ભક્તો પ્રાર્થના કરે, મહારાજ આ હરિભગતનો વ્યવહાર બહુ દુબળો છે, એટલે કે ગરીબ છે, તો આપ દયા કરો અને કંઈક પૈસા પ્રાપ્ત થાય એવું કરો. મહારાજ એક જ શબ્દ બોલે, જે છે ને હારો છે, જે છે ને બરાબર છે. દર વખતે પ્રાર્થના કરે એટલે મહારાજને એક દિવસ દયા આવી, એટલે મહારાજે કહ્યું કે ભાઈ હું તો કહું છું કે જે છે બરાબર છે, મહારાજ ગમે એમ કરો પણ એનો વ્યવહાર સુધરે એવું કરો. મહારાજ કે જા, તારો વ્યવહાર ગામ ટોચ થઈ જશે, સમજ્યા. ભગવાનને કરવું, મહારાજે આશીર્વાદ આપ્યો, મહારાજ ધારે કરે, અને એને તો લારીમાંથી દુકાન કરીને, દુકાનમાંથી એ મોટો સ્ટોર, ને સ્ટોરમાંથી જથ્થાબંધ વેપારને 12 મહિના 2 વર્ષમાં તો તમે જુઓ તો મોટો ગામ ધણી થઈ ગયો, ગામ શેઠ, નગર શેઠ થઈ ગયો, અને મોટો વેપાર, દીકતો ધંધો ચાલે. શ્રીજી મહારાજ 2-3 વર્ષે ફરતી આવ્યા, ગામમાં મંદિરમાં બધા આવીને બેઠા, પણ ઓલ્યો જ ન દેખાય, બે ગૌ લેવા જતો હતો ને અમે, એના સિવાય બધા દેખાય. મહારાજ એક દિવસ રહ્યા, 2 દિવસ રહ્યા, મહારાજ કહે બધા દેખાય છે, ઓલ્યો ભગત કેમ દેખાતો નથી? મહારાજ એ તો તમારા આશીર્વાદથી મોટો નગરશેઠ થઈ ગયો છે, અને એને તો મોટો ધંધો ચાલે છે, એ તો મંદિરે માંડ માંડ આવી શકે છે 2-4 દાડે અઠવાડિયે. મહારાજ કે અમે નહોતા કહેતા કે જે છે હા બરાબર છે. મહારાજ કે જાવે ને સમાચાર તો આપો કે શ્રીજી મહારાજ આવ્યા છે, તને યાદ કરે છે. જૈન મહારાજને હું સમાચાર મોકલ્યા, મહારાજ તને અંબારે છે. મહારાજને કહેજો કાલ મારી રસોઈ લીધા વગર જવાનું નથી, કહેવો જોયું. મહારાજને કહેજો જાઈને હું આવી જઈશ દર્શન કરવા, ટાઈમ મળશે ને એટલે, સમજ્યા.
ઘણા કહેતા હોય છે અમને, હો ભાઈ સાહેબ ટાઈમ મળે ને ત્યારે જઈએ છીએ અમે દર્શન કરવા. એટલે આ ટાઈમ મળે ત્યારે નહીં, ટાઈમ કાઢવો પડે બાપા, સમજ્યા? ટાઈમ મળે ત્યારે નહીં. નોકરી એવું વિચારો છો કે ટાઈમ મળે તો જઉં છું ભાઈલા? હે, ધંધા ઉપર આપણે ઓફિસે ટાઈમ મળે તો જાઓ છો? એટલે આ પેટ માટે આખી જિંદગી બધું કરવાનું, શેઠ માટે બધું કરવાનું, અને ઠેઠ માટે કંઈ નહીં કરવાનું. હે, જેના લઈને આપણે, જેના પ્રતાપે સુખિયા છીએ, જેના પ્રતાપે આપણે લીલા ચહેરા છે, જેના પ્રતાપે આપણે આનંદ કરીએ છીએ, અને એને ગૌણ કરી નાખવાના. આ જીવના સ્વભાવ કેવા. અને અહીંયા પેલા શેઠને તો પેલો વ્યવહાર વધી ગયો ને, એટલે મહારાજ ગૌણ થઈ ગયા. અરે મુક્તો, એકડાને લઈને મીંડા શોભે બાપા, એકડાને લઈને શોભે. હો મીંડા કર્યા પણ આગળથી ધીમે રહીને એકડો કાઢી નાખ્યો, એ મીંડાની કિંમત કેટલી પહેલા. હે, મુક્ત નિષ્કુળાન સ્વામી લખી નાખ્યું, સો શૂન્ય સારા કરે, અંક નથી જોયે આગળે, સરવાળો શાનો કરશે, એ તો કાળેપ કરે છે કાગળે બાપા, કાળેપ કરે છે કાગળે. એ કાગળ જ બગાડવાની વાત છે. એટલે આ બધાએ જાનૈયા શોભે, પણ કોને લઈને શોભે? ઓલા વરરાજાને લઈને. હવે બધાએ જાનૈયા જાન લઈને નીકળ્યા ને વરરાજાને ઘેર રાખીને નીકળ્યા, તો શું એનો બાપુએ કોઈ ભેલા મીઠું પાણી તો નહીં, મોડું પાણી પાય ભેલા? એ કિંમત કોને લઈને છે? વરરાજાને લઈને. એમ આપણા બધાની કિંમત કોને લઈને છે? આ ધણીને લઈને. આ આપણા સૌના વરરાજા છે, એને લઈને આપણી કિંમત છે. હવે એ જો ગૌણ થઈ ગયા જીવનમાં, તો સમજી લ્યો શું રહ્યું આપણી જોડે, શું રહ્યું, પતી ગયું. મુક્તો, ક્યારેય પણ મહારાજને ગૌણ ન કરો. અહીંયા શેઠને ગૌણ થઈ ગયા મહારાજ. મહારાજને કહેજો કાલ રસોઈ લીધા વગર જવાનું નથી. હવે શું મહારાજ રસોઈના ભૂખ્યા છે? તો એ મહારાજ રોકાયા, બીજા દિવસે માણસ મોકલ્યો, આવું છું આવું છું થોડી વારમાં આવું છું. ત્રણ વખત કેણ મોકલ્યું ત્યારે પેલો આવીને મહારાજને કહે, ઓહો મહારાજ તમે આવ્યા છો પણ મને ટાઈમ જ નથી મળતો. મહારાજ કે, ભગત સુખી તો છો ને? બેહો બેહો, સુખી તો છો ને? ભગત વળી બહુ કથા સાંભળેલી ને પહેલાં, એટલે થોડો અંતર્મુખી હશે, એટલે એણે કહ્યું, મહારાજ સુખી તો છો ને પ્રશ્ન પૂછો છો? મહારાજ જવાબ મારો એક જ છે, મહારાજ હરપના કંડિયામાં દેડકાને પૂર્યું હોય, હરપનો કંડિયો હોય, સાપનો કંડિયો, અને એમાં દેડકાને પૂર્યું હોય તો કેવો સુખી હોય. એમ મહારાજ આ વ્યવહાર છે ને બધો હાપના કંડિયા જેવો છે, અને એવો મોટો વ્યવહાર તમે આપી દીધો મહારાજ, આના કરતાં પહેલા હતો ને હારો હતો, કે તમારું સુખે ભજન તો થતું હતું દયાળુ, આ લોટ લાગી અને દયા કરો, જે હતું એ હારું હતું. મુક્તો તાળી પાડવા જેવું નથી, સમજ્યા? મુક્તો હા, તાળી પાડીએ તો ક્યાંક ચોટશી આઈનો. માટે સમજીને વિચારીને કરજો. મહારાજ પાસે એ માગ્યું, દેશ કાળ અને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. હે મહારાજ, અમારી ગમે તેવી સ્થિતિ પલટાય, પરંતુ ધોળો વ્યવહાર થાય કે મોળો થાય, પરંતુ મહારાજ અમારા જીવનમાં તમે ક્યારેય ગૌણ ન થાઓ. ફર્સ્ટ ઇઝ મહારાજ, બસ પહેલાં મહારાજ તમે, બાકી બધું પછી. પહેલાં મહારાજ. મુક્તો એક વાત સમજી રાખજો, કોઈ પણ વાહન તમે જુઓ, કોઈ પણ વાહન હોય, એમાં વાહનનો ચલાવનારો ક્યાં હોય ભાઈલા? હંમેશા આગળ હોય. તમે જોયું છે, પ્લેનની અંદર પાઇલોટ આગળ જ હોય, ટ્રેનની અંદર ડ્રાઈવરે આગળ જ હોય, બસની અંદર ડ્રાઈવર આગળ જ હોય. તમે જો, અરે પશુની અંદર, ઘોડા ગાડીની અંદર ચલાવનારા ઘોડા આગળ જ હોય, ગધેડા ગાડી હોય ને તો એ ગધેડું આગળ જ હોય. સમજ્યા? તમે કોઈ પણ વાહન જુઓ, બાઈકની અંદર તો બાઇકમાં ચલાવનારો આગળ જ હોય, પછી પીછો પાછળ બેઠો હોય જુદો વધારાના સ્પેરમાં, પણ ડ્રાઈવર આગળ હોય. મુક્તો આપણી સંસારની ગાડીને, આ લોક અને પરભાવની મૂર્તિના સુખમાં આપણને લઈ જનારી ગાડી, આ યાત્રા, આપણો સત્સંગ, આપણો વ્યવહાર, એના ડ્રાઈવર આપણા કોણ છે ભાઈલા? મહારાજ છે. એ આપણા ચલાવનારા છે. આપણી બુદ્ધિથી આપણું નથી ચાલતું, આપણી આવડતથી આપણું નથી ચાલતું, આપણી સંપત્તિને પૈસાથી નથી ચાલતું, એ આપણું દેહાભિમાન છે, અજ્ઞાન છે. નિરંતર પ્રાર્થના કરવી અને મહારાજનું બળ રાખવું. હે મહારાજ, મને કોઈ બળ નથી, મારે તો તમારું બળ છે. અને એટલે કીધું, મૂર્તિનું બળ વાલા મુખ્ય રખાવજો, અહંતા ને મમતા દૂર ત્યજાવજો, સંકલ્પો સર્વે સમાવજો, શ્રીજી મૂર્તિના સુખમાં ઝીલાવજો. હે મહારાજ, અમારા સંકલ્પો ટળાવીને તમારી મૂર્તિનું બળ અમને નિરંતર વર્તે એવી અમારી પર દયા કરજો. આવી પ્રાર્થના કરવી. મહારાજ પાસે એ જ માગ્યું. હે મહારાજ, દેશ કાળ અને ક્રિયાએ કરી, કે દે તમને ના ભૂલીએ હરે, કામ ક્રોધને લોભ કો માથે
મોહ વ્યાપીને ન પારે માતે. હે મહારાજ, કામ ક્રોધ લોભ અને કુમતી આદિક જે કુમતી છે, આ અંતઃશત્રુ છે, એ જ્યારે વ્યાપે ને ત્યારે મતીને ફેરવી નાખે, બુદ્ધિને ફેરવી નાખે. હે મહારાજ, દયા કરજો કે અમને કામ ક્રોધ લોભ આદિ કુમતી ક્યારે વ્યાપે જ નહીં દયાળુ. કારણ કે મુક્તો, મહારાજ માટે શબ્દ વપરાયો છે. જ્યારે મહારાજનો યજ્ઞ થતો હોય, નામાવલી થતી હોય, જન્મમંગલ સર્વમંગલ નામાવલી, અને એમાં બે શબ્દો આવે છે. હે મહારાજ, સદબુદ્ધિ પ્રદાય નમઃ અને કુબુદ્ધિ વિધ્વંસકાય નમઃ. હે મહારાજ, સદબુદ્ધિને દેનારા પણ તમે છો અને કુબુદ્ધિને વિધ્વંસ કરનારા, વિધ્વંસ કરનારા એટલે નાશ કરનારા પણ તમે છો. હે મહારાજ, દયા કરીને કોઈ દિવસ અમને કુબુદ્ધિને આવવા ન દેશો અને સદબુદ્ધિને જવા ન દેશો. એ સદબુદ્ધિ દેનારા, સારા વિચારને આપનારા પણ તમે છો. હે મહારાજ, કામ ક્રોધ લોભ કુમતી ક્યારે મોહ વ્યાપીને ન ફરે મતી, અમારી મતી ક્યારે ભ્રમી ન જાય એવી દયા કરજો મહારાજ, અમારી પર એવી દયા કરજો. આગળ મહારાજ પાસે માગે છે. તમને ભજતા રોજે પડે માગીએ અમને નવાનારે, એટલો માગીએ છઈએ અમે, દેજો દયા કરી હરિ તમે. હે મહારાજ, આટલું અમે માગીએ છીએ, હવે અમે એમ નથી માગતા, આટલું અમને આપશો જ નહીં, ભૂલે ચૂકે મહારાજ ને આપશો. વળી ના માગીએ અમે જે હા, તમે સોણી લેજો હારી તે હા. હે મહારાજ, આટલું અમારી પ્રાર્થનાને સાંભળજો અને આટલું કદી ના દેશો. કે દી દેશો મા દેહાભે માના, જેણે કરી વિસરો ભગવાન. હે મહારાજ, અમને દેહાભિમાન, મોટામાં મોટો જીવનો જો શત્રુ હોય તો એ દેહાભિમાન છે, દેહાધ્યાસ છે, અહંકાર છે, અહમ છે, હું ભાવ છે, પોતાપણાના ભાવ છે. હે મહારાજ, દયા કરીને અમને આ દેહાભિમાન ક્યારે ન દેશો. દયાળુ, કે દી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. હે મહારાજ, હું તમને ભૂલી જઉં છું, એનું કારણ એક જ છે, દેહાધ્યાસ, દેહાધ્યાસ, દેહભાવ. હે મહારાજ, મોટામાં મોટો શત્રુ છે આ દેહાભિમાન. અમને દયા કરીને અમારા અહંકારનો નાશ કરાવજો દયાળુ, અમને ક્યારે દેહાભિમાન ન દેશો. કે દી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કે દી કો સંગનો સંગમ દેજો, અધર્મ થકે ઓગારી લેજો. હે દયાળુ, અમને કોઈ દાડો કુસંગનો સંગનમાં દેશો, કે જેથી કરીને એવા કુસંગે કરીને મહારાજ ગમે તેવો સત્સંગી હોય તો પણ એ કુસંગી થઈ જાય, અને સંગે કરીને કુસંગી હોય તો સંગે કરીને સત્સંગી થઈ જાય. હે મહારાજ, અમને કુસંગનો સંગ ન દેશો. કોઈ દાડો ચાર પ્રકારના મહારાજે કુસંગ કયા છે વચનામૃતની અંદર. હે મહારાજ, અમને એવા કોઈ પ્રકારનો કુસંગ ન દેશો. કુસંગમાં પણ એથી તે સત્સંગમાં ત્રણ પ્રકારનો કુસંગ છે. જગત સંબંધી કુસંગ, એક અંદરનો કુસંગ એટલે બાહ્ય કુસંગ, બીજો અંદરનો કુસંગ, અને ત્રીજો સત્સંગમાં કુસંગ. આ મોટામાં મોટા ત્રણ કુસંગ છે, એને ઓળખી રાખવા મુક્તો. બાહ્ય કુસંગ એટલે જગતના દુનિયાવી વાતાવરણ, ટીવી, સિનેમા, ઈધર તિધર, રંગ રાગ, ભોગ વિલાસી જીવન, એ બધો બાહ્ય કુસંગ કહેવાય. કોઈ દિવસ મહારાજ અમને એવા કુસંગનો સંગ પણ ન દેશો. અંદરનો કુસંગ, અંદરનો કુસંગ એટલે હમણાં માગ્યો એ દેહાભિમાન, અહંકાર, હું મારું, હું કંઈક કરી શકું, હું જ કરી શકું, મારા સિવાય ન થાય, બસ એ મોટામાં મોટો કુસંગ છે. પોતાનું દેહાભિમાન એ કુસંગ છે, એ અંદરનો કુસંગ છે, અને સત્સંગમાં કુસંગ. તો હે મહારાજ, હમણાં કહ્યું એ અભાવ, અવગુણ, અમહિમાની વાત, એ સત્સંગનો કુસંગ કહેવાય. હે મહારાજ, એવા કુસંગ થકી અમારી રક્ષા કરજો સદાયને માટે. કેદી કુસંગનો સંગમ દેજો, અધર્મ થકી ઉગારી લેજો. મહારાજ પાસે શું આગળ કહે છે? કેદી દેશોમાં સંસારે સુખ. હાથ જોડો, માગો મહારાજ પાસે, માગો
મહારાજ આપવા બેઠા છે, માગો મહારાજ પ્રત્યક્ષ અને પ્રગટ અહીં બિરાજે છે એવા ભાવથી માગો મહારાજ, સાક્ષાત અહીં બિરાજ્યા છે. શું કહે છે? કે દીદે સો મા સંસારે સુખ દેશો મા પ્રભુ વા સવે મુખ. હે મહારાજ, કોઈ દાડો અમને સંસારનું સુખ ન દેશો. બહુ મોટી વાત આવી ગયો, કાઠું કામ આવી ગયું. જીવ પ્રાણી માત્ર સંસારના સુખ માટે હવારથી રાત સુધી મથ્યા કરે છે, ત્યારે એ મહારાજ પાસે શું માગે છે? એ મહારાજ અમને સંસારનું સુખ ન દેશો. જે સુખ ભગવાનના સુખને બુલવાડી દે એ સુખ નથી, એ મહામોટું દુઃખ છે. એ મહારાજ, એવું સુખ સંસારનું સુખ અમને ના આપશો કે જેથી કરીને એ સુખ સાહેબીને માં અમે મોહી પડીએ અને એનામાં લટ્ટુ થઈને અમે અમારો ધ્યેય અમે અમારો રસ્તો ભૂલી જઈએ. હે મહારાજ, તમે અમને સત્સંગમાં લાવ્યા છો બસ તમારા મૂર્તિના સુખ માટે લાવ્યા છો, એવું સંસારનું સુખ અમને ક્યારેય ન આપશો કે જેથી અમારા માટે મૂર્તિનું સુખ દૂર 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 થઈ જાય. હે મહારાજ, બસ અમને ક્યારેય ન દેશો. મહારાજ, કંઈક દુઃખ આવવાનું હોય, સુખ આવવાનું હોય તો હે મહારાજ, અત્યારે દુઃખ આવે તો ભલે આવે, પરંતુ એવું સુખ ન આવવા દેશો કે જેથી કરીને પાછળ બહુ મોટું દુઃખ આવે. હે મહારાજ, નિષ્કુળાન સ્વામી એટલે એમાંય માગ્યું છે ભક્ત ચિંતામણીમાં. હે મહારાજ, કે સુખ સુખ દુઃખ જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ન દિયો શ્રી હરિ, અને જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દિયે છે દયા કરે. હે મહારાજ, જે દુઃખથી સુખ આવવાનું હોય એ દુઃખ તમે દયા કરીને અમને આપજો, પરંતુ જે સુખ આપીને પાછળ દુઃખ આવવાનું હોય, અનંત જન્મના ફેરાટ ઊભા થવાના હોય, તમારી મૂર્તિના સુખથી તમારા રાજીપાથી વંચિત રહી જવાતું હોય, તો એવું દુઃખ મહેરબાની કરીને એવું દુઃખ આવવાનું હોય તો અમને એવું સુખ અત્યારે ન આપશો મહારાજ. કે દે દેશોમાં સંસારી સુખ દેશોમાં પ્રભુ વાસ વિમુખ. જેને તમારો સંબંધ ન હોય, જે તમારો ન હોય એ વિમુખ છે મહારાજ. બસ તમારા જે થયા એવા સન્મુખ અને મુખોન્મુખ એવા મુક્તો કે જે મહારાજના અનાદિ મુક્તો છે એવાનો અમને સંગ આપજો મહારાજ. આગળ શું માગે છે મહારાજ પાસે? દેશોમાં પ્રભુ જાગત મોટાઈ મદમાં સરાઈ રશાકાઈ. હે મહારાજ, કે દે દેશોમાં જગત મોટાઈ, જગતની કોરની મોટાઈ અમને ના આપશો. મુક્તો આખી દુનિયા જેની પાછળ ફરે છે, દુનિયાની અંદર જગતની અંદર મોટા થવાના યત્ન કરે છે. અહીંયા એમ કહે છે કે મહારાજ જગતની કોરની મોટાઈ ના આપશો, કારણ વડતાલના 16માં વચનામૃતમાં મહારાજે પોતાનો અભિપ્રાય બતાવ્યો છે. શ્રીજી મહારાજને જ્યારે મહારાજ પાસે શોભારામ શાસ્ત્રીનો પ્રશ્ન છે, વડોદરાના શોભારામ શાસ્ત્રીએ વડતાલના 16માં પ્રશ્નમાં મહારાજને 16માં વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, તમે અહીંયા જેવો પરચો દેખાડ્યો, ચમત્કાર દેખાડ્યો, એવો પરચો ચમત્કાર તમે ગાયકવાડ સરકાર જેવા મોટા માણસને દેખાડો ને તો વાંસે ઘણા જીવને સમાસ થાય, એવું મહારાજ પાસે માગ્યું, પ્રશ્ન પૂછ્યો. મહારાજને માગ્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? મહારાજ, કે જગતની કોરે જે મોટા હોય એને અમારે જાજું બનતું નથી. શ્રીજી મહારાજનો અભિપ્રાય તો જુઓ, જગતની કોરે જે મોટા હોય એને અમારે જાજું બનતું નથી. જગતની કોરે મોટા હોય, ભગવાનની કોરે જે મોટો થાય ને એને એમને તો બહુ બને છે પેલા, પણ જગતની કોરે જે મોટો થયો, હા, વ્યવહારે કરીને મોટો થયો એને અમારે જાજું બનતું નથી. મુક્ત અભિપ્રાય મહારાજનો જો આપણે જાણ્યો હોય અને જાણતા હોય ને રાજી કરવા હોય તો મહારાજ પાસે આ માગવું. હે મહારાજ, અમને જગતની મોટપ ન દેશો. અમને સંતોને એવી ઈચ્છા રહેતી હોય મહંત પદ મેળવવાની, કોઠારી પદ મેળવવાની, આ લોકના ચેરમેનને ટ્રસ્ટી બનવાની, અને તમને પણ જો આ લોકના પ્રમુખને સેક્રેટરીઓ બનવાની, સરપંચને ધારાસભ્યોને સંસદ સભ્યો બનવાની, જગતની કોરે વ્યવહારમાં સમાજમાં મોટા થવાની આવી કોઈ ચિંતાઓ આવી ઈચ્છાઓ રહેતી હોય તો મહારાજ કે એને અમારે જાજુ બનતું નથી. મુક્તો, મહારાજ તમારી કોરે અમને મોટા કરજો, અમારે જગતની કોરે મોટા નથી થવું. તમારે જેની સાથે જાજુ ન બનતું હોય તો અમારે એની સાથે શું લેવા દેવા? એ મહારાજ, અમારે શું એની સાથે સંબંધ છે એ અમારે ન જોઈએ પ્રભુ, ન જોઈએ.
મહારાજનો અભિપ્રાય જુઓ. એટલે માગ્યું કે હે મહારાજ, કેદી દેશોમાં જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ. આ જીવ પ્રાણી માત્રના સ્વભાવ કેવા નડે છે, મદ મત્સર ઈર્ષ્યા માન વેર ઝેર રાગ દ્વેષ કેટલું નડે છે. હે મહારાજ, અમને આવા સ્વભાવ ન દેશો. વળી આગળ મહારાજ પાસે માગે છે, દેશો મા દેહ સુખ સંયોગ, દેશો મા હરિ જન નો વિયોગ, દેશો મા હરિ જન નો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. શબ્દ શું વાપર્યો? દેશોમાં દેહ સુખ સંયોગ. હવે આપણે તો કંઈક થયું ને બાટલી લઈને દોડીએ, પૈસા પ્રસાદીનું પાણી આપો, મને પેટમાં દુખે છે. મહારાજ પાસે માગ્યું, મહારાજ દેહના સુખ એવા ન આપશો કે જેથી કરીને દેહની દેહના સુખની પાછળ જ અમે રાત્રિ દિવસ અમારો વિતાવ્યા કરીએ. હું તો હા, તમારું ભજન થાય એવા દેહ કરીને સ્વસ્થ રાખજો કે જેથી તમારું સુખે ભજન થાય અમારાથી. પરંતુ એવા શરીર અમને ના આપશો કે અમે શરીરની ચિંતામાં જ સવારથી ઉઠીએ, ત્યાંથી કસરત ને યોગ ને બીજું ને ત્રીજું ને અમે શરીરની ચિંતામાં ચિંતામાં તમારી પૂજાએ જતી રહે, તમારા દર્શને જતી રહે, તમે ગૌણ થઈ જાઓ. એ મહારાજ, અમને એવા દેહના સુખ ના આપશો જેથી કરીને અમે એમાં ને અમે આખી જિંદગી જીવીએ. મહારાજે લોયાના 17મા વચનામૃતમાં ચાર વસ્તુ કીધી છે, એમાં દેહનો અનાદર શબ્દ પહેલો વાપર્યો છે, કે જેને ક્યારેય વિપરીત મતી કોઈ દિવસ સત્સંગમાં થાય જ નહીં એનો ઉપાય શું છે. અને એમાં ચાર વસ્તુ કહીને એમાં પહેલો દેહનો અનાદર કીધો, કે ભગવાનના ભક્તને જેને દેહનો આદર હોય અને દેહનો દાસ જે બનીને રહેતો હોય એ કોઈ દાડો પ્રભુનો દાસ ન થઈ શકે, મહારાજનો દાસ ન થઈ શકે, ભગવાનને મોટા પુરુષનો દાસ ન થઈ શકે. હે મહારાજ, અમને કોઈ દાડો દેહના દાસ થઈને ન રહીએ, તમારા દાસ થઈએ, તમારા સંતોના દાસ થઈએ, એવી અમારી પર કૃપા કરજો. મહારાજ પાસે આવું માગ્યું, દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. તમારા હરિભક્તોનો અમને વિયોગ ના આપશો, સદા એના સંગમાં અમે રહીએ એવી અમારી પર કૃપા કરજો. મહારાજ, કેદી દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં હરિજનનો અભાવ, દેશોમાં અહંકારી સ્વભાવ. હે મહારાજ, તમારા ભક્તનો ક્યારેય અભાવ ન આપશો અને કોઈ દાડો અહંકારી સ્વભાવ અમને ન રાખશો. મારા વગર ન ચાલે ને હું હોઉં તો જ થઈ જાય. હે મહારાજ, તમારા વગર ના ચાલે, અમારા જેવા તો અનંત છે. હે પ્રભુ, તમે એક છો અનંત કોટી બ્રહ્માંડમાં અમારા સૌના માટે, અને અમારા જેવા તો તમને અનંત છે. બધાય વગર ચાલે મહારાજ, તમારા વગર ન ચાલે. મહારાજ, આપ દયા કરીને અમને ક્યારેય અહંકાર ન વ્યાપે એવી અમારી પર કૃપા કરજો. આગળ છેલ્લી પંક્તિમાં શું માગે છે? હે મહારાજ, દેશો મા સંગ નાસ્તિક નરાય, મેલી તમને જે કર્મને ગાય, એ આદિનાથી માગતાય મે, દેશો મા દયા કરીને તમે. હે મહારાજ, નાસ્તિકનો અમને ક્યારેય સંગ ન દેશો કે જેથી કરીને એ સંગે કરીને અમે પણ નાસ્તિક થઈ જઈએ. ભગવાન ક્યાં છે, ભગવાન ક્યાં જુએ છે, ભગવાનને સત્પુરુષ ક્યાં છે, આ તો માણસ કહેવાય ને, આ તો ફોટો કહેવાય, આ નાસ્તિક કહેવાય. હે પ્રભુ, તમારું પ્રગટપણું નિરંતર અમને વર્તે અને તમારા પ્રગટપણાનો અમને અહેસાસ કરાવે એવા તમારા સત્પુરુષનો નિરંતર સંગ દેજો. પરંતુ હે મહારાજ, આટલું અમે ક્યારેય માગતા નથી, દયા કરીને અમને આટલું આપશો નહીં. મહારાજ પાસે શું મગાય એનું આપણને સાળંગપુરમાં મુક્તોએ આપણને પ્રતિપાદિત કરી આપ્યું, આપણને શીખવાડ્યું કે હે ભક્તો, નિરંતર અમારી પાસે, અમારા મોટા પુરુષની પાસે, સંતો પાસે જઈએ ત્યારે પણ મુક્તો બે હાથ જોડે વિનંતી છે, ક્યારે સકામ ન થવું, આ લોકના વૈભવ ન માગવા, આ લોકનું સુખ ન માગવું, એને મહારાજ પાસે એક જ માગવું. હે દયાળુ, અમારી પર દયા કરીને બસ રાજી થજો, સદાય રાજી થજો. એમના રાજીપામાં સર્વે આવી જાય, ઓલ ઇન વન. એક માગણી એવી છે કે જેમાં બધું આવી જાય.
એકમાં બધું આવી જાય. હે મહારાજ, બસ અમારી પર સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો. આપના રાજીપાના ભોગે અમારે બીજું કશું જોતું નથી, કાંઈ જોતું નથી મહારાજ. બસ આપ રાજી થાઓ, રાજી થાઓ, રાજી થાઓ. આજના પ્રસંગે પણ આ સભામાં મહારાજ પાસે આપણે બધાએ ભેગા મળીને એટલું જ માગીએ, મુક્તો હાથ જોડીને આપણે બધાએ પ્રાર્થના કરીએ, બધાએ ઝીલજો પાછળ. હે દયાળુ, હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ. અમારી બધાયની ઉપર, અમારી બધાયની ઉપર સદાય રાજી રહેજો, 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 સદાય રાજી રહેજો. બસ નિરંતર પ્રાર્થના મહારાજને કરવી, એમના રાજીપામાં આપણા સર્વે સુખ સમાયા છે. બસ રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો, એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.